15થી વધુને ઈજા. રાજકોટમાં આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. શહેરભરમાં કૃષ્ણ જન્મના વધામણાને લઈને ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસમેનને ઈજા પહોંચી છે, તેમજ 15થી વધુ વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બંને જૂથોમાંથી 40થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. થોડીવાર આ વિસ્તારમાં માહોલ તંગ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચના અને એસઓજી પોલીસ દોડી ગઈ હતી. રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પર પથ્થરમારો, પોલીસમેન સહિત 15થી વધુને ઈજા. રાજકોટમાં આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. શહેરભરમાં કૃષ્ણ જન્મના વધામણાને લઈને ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસમેનને ઈજા પહોંચી છે, તેમજ 15થી વધુ વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બંને જૂથોમાંથી 40થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. થોડીવાર આ વિસ્તારમાં માહોલ તંગ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચના અને એસઓજી પોલીસ દોડી ગઈ હતી. રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પર પથ્થરમારો, પોલીસમેન સહિત 15થી વધુને ઈજા. રાજકોટમાં આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. શહેરભરમાં કૃષ્ણ જન્મના વધામણાને લઈને ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસમેનને ઈજા પહોંચી છે, તેમજ 15થી વધુ વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બંને જૂથોમાંથી 40થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. થોડીવાર આ વિસ્તારમાં માહોલ તંગ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચના અને એસઓજી પોલીસ દોડી ગઈ હતી. રાજકોટમાં બે જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પર પથ્થરમારો, પોલીસમેન સહિત 15થી વધુને ઈજા.
રાજકોટમાં આજે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે. શહેરભરમાં કૃષ્ણ જન્મના વધામણાને લઈને ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. રાજકોટ શહેરના રામનાથપરામાં ભવાનીનગરમાં બે અલગ અલગ જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા જૂથે પોલીસ પર પથ્થરમારો કરતા એક પોલીસમેનને ઈજા પહોંચી છે, તેમજ 15થી વધુ વ્યક્તિને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે બંને જૂથોમાંથી 40થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. થોડીવાર આ વિસ્તારમાં માહોલ તંગ હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે એસીપી ડીસીપી સહિત ક્રાઇમ બ્રાન્ચના અને એસઓજી પોલીસ દોડી ગઈ હતી. We'll be right back.